ઘણા સમય પછી ઓનલાઈન થયો છું પાંચસોથી વધારે પહોંચ્યા પછી આપને મારી વાત શરૂ કરીશું અવાજ ક્લિયર આવે છે બધાને અંકિતભાઈ અવાજ આવે છે બધાને આવે છે હવે આવ્યો અલબી ઠાકોર ઇઝ વોચિંગ કમલેશ ઠાકોર ઇઝ વોચિંગ અંકિતભાઈ પટેલ સિંગલ લખન ઠાકોર એન્ડ આજે આપની વચ્ચે અડધો કલાકથી વધારે હું આપની વચ્ચે ઓનલાઈન રહેવાનું છું અને એમનીમાં જ આપની વચ્ચે આવ્યો છું પણ

જે એકતા યાત્રા શરૂ થઈ એ એકતા યાત્રાને ઠાકોર સેના અને ઠાકોર સેનાની સાથે તમામ સમાજોએ ખૂબ સફળ બનાવી એકતાનો સંદેશો હતો પ્રેમનો ભાઈચારાનો સદભાવનાનો ગામની એકતા તાલુકાની એકતા અને ગુજરાતની એકતાની વાત લઈને આપની વચ્ચે અમે આવેલા જે યાત્રા હજુ પણ શરૂ છે

સર્વ સમાજ તમામ સમાજો એ ઉમળકાભેર આવ્યા અને તમામ લોકોએ ઉમળકાભેર સ્વાગત પણ કર્યું અને સફળ પણ બનાવી બનાસકાંઠાની અમારી ઠાકોર સેનાની ટીમ એકતા મંચની ટીમ અને સમગ્ર બનાસકાંઠાના તમામ લોકોનો આભાર માનું છું કે બનાસકાંઠાની અંદર ગામડે ગામડે તાલુકે તાલુકે જે યાત્રા ફરી એ યાત્રાને ખૂબ સમર્થન અને હજારો લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા એકતા યાત્રા એને કોઈ રાજકીય રીતે જોવાનો પ્રયત્ન સો ટકા કરી શકે પણ આ રાજકીય નહીં એક સામાજિક બદલાવ સાથેની યાત્રા છે જ્યારે મેં વેસન મુક્તિની વાત કરી ત્યારે પણ લોકોએ અનેક સવાલો કર્યા કે કઈ રીતે વેસન મુક્તિ કરી શકશો અને આ શા માટે કરવા માગું છો પણ વેસન મુક્તિ એટલે કરવા માંગુ કે વેસનના કારણે અને આ વેસનના કારણે હજારો ઘરો બરબાદ થતા હોય અને હજારો ઘરો બરબાદ થતા હોય ત્યારે આ પરિવારોની ચિંતા કરવી મારી જવાબદારી છે કોઈ યુવાનોને કારણે બરબાદ થતા નથી જોવા એટલે અમે મુક્તિની વાત કરી સાથે સમાજને શિક્ષણની વાત કરી અને સમાજને રોજગાર તરફ લઈ જવાની મેં એક વિચારધારા મૂકી એટલે બનાસકાંઠાની અમારી ટીમને આભાર માનું છું અભિનંદન પાઠવું છું અમારી પાટણની ટીમને આભાર માનું છું અભિનંદન પાઠવું છું અમારી મહેસાણાની ટીમને આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું સાથે છેલ્લે અમારી ગાંધીનગરની ટીમને પણ આભાર માનીને અભિનંદન પાઠવું છું આ એકતા યાત્રા તમામ જિલ્લાઓમાં જવાની છે કોઈ જિલ્લો બાકી નથી રહેવાનો કોઈ તાલુકો બાકી નથી રહેવાનો તમામ જિલ્લાઓમાં પણ આવીશું અને તમામ જિલ્લાઓમાં સમાજના વિકાસની વાત સર્વ સમાજની એકતાની વાત પ્રેમની ભાઈચારાની વાત લઈને આપની વચ્ચે આવવાનું છું પરંતુ કેટલાક લોકો એવું કહે છે કે અલ્પેશ ઠાકોર ને રોકવો છે મારે જવાબ એ માંગો છે શેરા માટે રોકવો છે એવું તો મેં કયું ખરાબ કામ કર્યું મને એક કામ બતાવો કે જેનાથી સમાજને નુકસાન થયું અને આ અલ્પેશ ઠાકોરને એની સેનાને રોકવી છે સાહેબ બે હજાર બાર પહેલાનો એ ઠાકોર સમાજની દિશા જોઈ લો જ્યારે મેં આ સંગઠનની સ્થાપના કરી ત્યારે આ જ લોકો કોઈ જોડાવા તૈયાર નહોતું અરે છોડો હું એકલો એકલો એક એક ગામડે ફરી રહ્યો હતો ત્યારે પણ કોઈ આ વાતમાં આગળ આવવા પણ તૈયાર નહોતું જે પાયાની ઈંટો કહેવાય છે જે લોકો એવું કહે છે કે અમે શરૂઆત કરી તો કયા કારણસો જુદા પડ્યા કારણો પણ તમારે બતાવવા પડશે ભાઈ પણ જ્યારે મેં શરૂઆત કરી ત્યારે ત્રણ વર્ષ અલ્પેશ ઠાકોર એકલો ગાડી ચલાવીને ફર્યો એકલો ફર્યો છું અને મારા એ શરૂઆતમાં મારી સાથે એ ભરતજી ઠાકોર હોય કે અભિજિત સિંહ બારડ હોય કે અમારે મથુર ઠાકોર હોય કે અમારા એ જે કોઈ એ વખતના યુવાનો છે એ બધા જ યુવાનો મારી સાથે હતા અને હું તો હજુ પણ આપની વચ્ચે કહું છું કે અમારા એ અભિજીતસિંહને પણ અત્યારે હું કહું છું જે ભવાનીનો નારો હોય તો સાથે રહેવું જ પડશે આવો જોડે આવો ખુલ્લા મનથી આવકારવા તૈયાર છું અને ખુલ્લા મનથી જોડે રહેવા તૈયાર છું પણ મુદ્દો એ છે કે જે લોકો આજે સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે એવા લોકો કે તમારે તમારું બે હજાર બે હજાર કે બે હજાર તેર આ પહેલાનું ભૂતકાળ જોઈ લેવાની જરૂર છે આ સમાજને એક કરવાનું કોઈ સપનું નથી જોતું મને ઘણી બધી તકલીફ પડી છે મેં ક્યારે એવું નથી કહ્યું કે મેં આ સંગઠન ભેગ બનાવ્યું છે કે બાકી સ્થાપના મેં જ કરી છે કોઈ કલ્પના નહોતું કરી શકતું ભાઈ શંકર સોલંકી તમારે કોઈએ જવાબ આપ તમારે જવાબ માગવાની જરૂર નથી મારી જોડે તમે તમારી રીતે જ તમારે જે કરવું એ કરો હું દંકાની ચોટ ઉપર તમામ વાતો કરવાનો પણ જે વાત આવે છે કે બે હજાર બાર પહેલા આ સમાજ એક નતો અને આ સમાજને એક કરવા માટે રાત દિવસ એક કર્યો છે મેં અનેક શક્તિઓનો સંગ્રહ કર્યો છે મેં અનેક શક્તિઓને મારી સાથે રાખી છે મેં હજારો લાખો લોકોને ભેગા કર્યા છે અને હજારો લાખો લોકોને ભેગા કરી અને આ સમાજને સાચી દિશા તરફ લઈ જવાનો મેં પ્રયત્ન કર્યો છે તમારા સવાલો જે કહ્યું હોય હું બોલી લઉં પછી જે સવાલ કરવા એ કરજો આ સમાજને એક કરવા માટે મેં દિવસ કે રાત નથી જોયું મેં તડકો કે છાંયડો નથી જોયો મેં વરસાદ કે ઠંડી નથી જોઈ અને મારી સાથે અનેક લોકોએ કામ કર્યું છે પણ લાખો લોકો આખોય સમાજ એક થયા પછી કદાચ બે પાંચ લોકો જુદા પણ પડ્યા હશે પણ બે પાંચ લોકો જુદા કેમ પડ્યા એનો જવાબ તો માગો હું જવાબ માગું છું સારા માટે જુદા પડ્યા તમે તમે જ્યારે રાજનીતિનો નિર્ણય કર્યો ત્યારે છ મહિના જનાદેશ ચાલ્યો છે અને છ મહિનાના જનાદેશ પછી તમે જેવું કહેનારા આ કરવું પડશે નહીતર અમે આમ કરીશું નહીતર આમ કરીશું અને હવે વ્યક્તિગત લાલસાઓમાં વ્યક્તિગત સમાજને 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 જુદો કરવો કરવો છે જો એક એક હોય તો કરવા માટે નવા નવા સંગઠનો ના બનાવવાના હોય સંગઠનમાં સુધાર કરવાનો હોય કે હવે આ કરવું પડશે હવે આ કરો મેં ખુલ્લા મને વારંવાર કહ્યું હું નમ્યો પણ છું ઝૂક્યો પણ છું અને મેં વિનંતી પણ કરી છે અને હું જાહેરમાં કહું છું આ સમાજની એકતા માટે મેં બે હાથ પણ જોડ્યા છે બે હાથ જોડવામાં મેં ક્યારેય પાછી પાની નથી કરી કારણ આ સમાજને એક રાખવા માટે અનેક અથાગ પ્રયત્નો કરી રહ્યો છું નવા નવા સંગઠનો મારા ગરીબ સમાજને મારા સામાન્ય યુવાનોને મારા ભોડા યુવાનોને નવી નવી દિશા ના આપો આ સમાજને જો સર્વાંગી વિકાસ કરવો હશે તો સમાજને વેચનમુક્ત થવું પડશે સમાજને શિક્ષણ તરફ આગળ વધવું જ પડશે અને સમાજને રોજગારી મેળવવી જ પડશે સમાજે એક રહેવું જ પડશે એકતા વગર આ સમાજનો વિકાસ અશક્ય છે પણ આપને એ પણ કહેવા માંગુ છું કે આ સમાજને તમારે રાજકીય તાકાત વગર આ સમાજનો વિકાસ કરવો પણ અઘરો છે ડગલે ને પગલે સમાજની રોજગારી મેળવી હોય સમાજને વેચન મુક્ત કરવું હોય સમાજને શિક્ષણ તરફ લઈ જવો હોય તો પાવર આપવો પડશે અને પાવર હશે તો જ આ સમાજનો વિકાસ શક્ય છે અને સાહેબ એટલું યાદ રાખજો કાલે અલ્પેશ ઠાકોર હોય કે ના હોય કાલે કદાચ દુનિયામાં પણ હું નહીં હોઉં તેમ પણ હું ગર્વથી કહું છું છાતી ઠોકીને કહું છું સાહેબ અલ્પેશ ઠાકોર કાલે મરી જાય તોય સેના બંધ નહીં થવાની મેં એક વિચારધારા મૂકી દીધી છે અને આ વિચારધારા એ કેવી વિચારધારા છે કે સાહેબ એક એક ગામમાં એક એક ઘરમાં એક એક તાલુકામાં મેં વિચારધારા મૂકી છે વેસનની વેસન મુક્ત થવું જોઈએ શિક્ષણ મળવું જોઈએ રોજગાર મળવું જોઈએ અને સમાજની એકતાની સમાજનો ભાઈચારો કોણ કે છે ઠાકોર છે એના કમજોર છે સાહેબ આ એકતા યાત્રા ગાડી હજારો લાખો લોકો આવ્યા હોય હજારો લાખો લોકો વધામણા કરતા હોય અને એ એકતા યાત્રાને તમે એવું કહો છો કે આ સમાજને આ સંગઠનને અમે વેરવિખેર કર્યું કોઈની તાકાત નથી કે આ સંગઠનને હવે તોડી શકે અને આ અલ્પેશ ઠાકોરને અલ્પેશ ઠાકોરના જીવતા જીવતા સંગઠન તોડવાની કોઈ હિંમત પણ ના કરે અને કરશે તો હું સફળ પણ નહીં થવા દઉં આ સંગઠન મારા આત્માથી બનાવેલું છે સંગઠન મેં અને સાહેબ કયો રાજનેતા છે કે જેને સમાજને યાદ કર્યો હોય જીત્યા પછી વારંવાર છેલ્લા એક વર્ષમાં મેં રાજનીતિ નથી કરી વારંવાર મારું સમાજ મારું સંગઠન મારી સેનાની વાત કરી છે મેં અને એટલે વાત કરી છે મેં આજે કદાચ હું બોલવાનું બંધ કરી દઈશ સાહેબ તો કોઈ રાજનીતિક બોલી નહીં શકે રાજનીતિક જે ઈચ્છાશક્તિ હોવી જોઈએ રાજનીતિ ઈચ્છા શક્તિમાં જ આ સમાજનો વિકાસ છે હું બોલું છું એટલે બધા બોલે છે ને સાહેબ તમે કેવો અલ્પેશ ઠાકોર બનાવે છે આજે તમારે ટીવી પેપરમાં હોય તો અલ્પેશ ઠાકોરનો ગાઢ દઈ દો સાહેબ આવી જશો ટીવી આખા દેશના ખૂણે છે કારણ કે આ સમાજે આ તાકાત આપી છે પણ એ તાકાત આપી છે એટલે મને મને કોઈ કોઈ રાષ્ટ્રીય રાષ્ટ્રીય રાજનીતિ કે સ્તર ઉપર નથી છે મારા એ ગામડાના ઘરમાં અંદર વ્યસન મુક્ત કરવાના મને અભરકા છે મારા એ ગરીબના ઘરમાં રોજગારી આપવાના શિક્ષણ આપવાના એ ગરીબના ઘરમાં અજવાળું કરવાના મારા અભરખા છે અનેક લોકો કોઈ જુદા નથી પડ્યા ભાઈ મનસુખભાઈ તમે જે કહો છો કોઈ અલગ લોકો જુદા નથી પડ્યા અનેક લોકો જુદા પડ્યા લાખો લોકો ના આવે અને હજુ પણ હોય તો કાલે આવી અંદર એક એક ખૂણે જવાનો છું અને એક એક ખૂણે રોનક ઠાકોર શેના માટે આપવું છે એવું તમે શું કામ કર્યું છે જેના થકી મને એવું કહો છો તમે પહેલાં એક કામ કરી બતાવો ખાલી આક્ષેપ કરવાથી અલ્પેશ ઠાકોને જુદો નહીં શકાય અલ્પેશ ઠાકુની હિંમત તે તોડી નહીં શકાય ખાલી ખાલી રાજીનામા આપવાથી કઈ ના થાય અલ્પેશ ઠાકો રાજીનામા આપવા માટે નથી જ હું મારી જવાબદારી નિભાઈશું અને હિંમત ક્યારે નહીં હારવાનું મારી હિંમતને અને જ્યારે એકલો હતો ત્યારે કોઈ મન તું રોકી શક્યું આજે તો લાખોની સેના છે મારી અને શેના માટે જુદો કરવા શેના માટે અલ્પેશ ઠાકોરની પાછળ તમે ખંઈક કોપોચીન પડ્યા છો મારું એક કામ તો ખરાબ બતાવો મેં શું લઈ લીધું સમાજને સત્યાવીસ સત્યાવીસ નવા ધારાસભ્ય આપ્યા છે અને તમામ જગ્યાએ જાગૃતિ આપી છે તમામ જગ્યાએ સમાજને અરે સાહેબ ચાર થી વધારે તો ઠાકોર સરપંચો આપ્યા છે મેં એક સરપંચો ગામડે ગામડે મદદ કરતા હશે મેં આ સમાજને જાગૃત કરવાનું કામ કરીને મારા સંગઠને આ કામ કર્યું છે હું બધાને ભેગા રાખવાનો પ્રયત્ન કરું છું પણ વ્યક્તિગત લાલસાઓમાં વ્યક્તિગત સ્વાર્થ માટે દોડતા લોકોને હું કઈ નહીં આપી શકું મારે આખા સમાજની ચિંતા કરવાની છે અને આખા સમાજ માટે દોડું છું કોણે શું કર્યું એમાં મારે નથી પડવું પણ જ્યારે વિચારધારા ઊભી કરી છે આ સમાજને એક કરવું એ મારો ગુનો છે આ સમાજને વેસન મુક્ત કરવાનું સપનું જોવું છે એ મારો ગુનો છે આ સમાજે શિક્ષણની ભૂખ જગાડી છે એ મારો ગુનો છે આજે ચોરેને ચોટે ઠાકોર શું કરવા માંગે છે અને ઠાકોરની કિંમત કચતી કરી એ મારો ગુનો છે અરે રવા દો સાહેબ પોલીસ સ્ટેશનમાં કે કોઈ સરકારી ઓફિસમાં જાવ છો ને ત્યાં ખુરશી ખેંચીને લો છો ને પેલા એવું કહો છો કે અમે ઠાકોર શેનાવાળા છીએ એકવાર તો એવું કહીને કહેજો ત્યાં કે અમે અલ્પેશ ઠાકોરની સેના કે અલ્પેશ ઠાકોરની ઠાકોર શેનાવાળા નથી ખુરશી આપે તો મને કહેજો આ સવાદની તાકાત છે આ સવાદની એકતાની તાકાતે આજે ઓળખ ઊભી કરી છે એટલે કોઈ એવા અભરખામો ના રહે હું શાંત રહું છું હું સહન કરું છું કારણ મારે મારા સમાજ માટે ચિંતા કરવી છે અરે કોઈ ગમે એટલા કાદો ઉછાળનો જવાબ એટલે નથી આપતો આ સમાજની નેતૃત્વ કરવું હોય તો સહન શક્તિ રાખવી પડે આ સમાજનું નેતૃત્વ કરવું હોય તો સહન કરીને પણ સમાજની ચિંતા કરવી પડે આ સમાજનું નેતૃત્વ કરવું હોય તો મર્દાનગીથી વાત કરવી પડે કોઈ નમાલી રીતે વાત નહીં કરું કોઈનો વિરોધ જેને જે વિરોધ કરવો એ કરે જે લોકો આજે પણ કહું છું જે લોકોને મારા સમાજની ચિંતા હોય આ સમાજની ચિંતા હોય ખુલ્લા મને કહું છું આવો આ સમાજની ચિંતા કરવા માટે ના ભૂતોના ભવિષ્ય આવી સેનાના બનીચેરા બનવાની છે તો સેના માટે તોડવી છે આ ઠાકોર છે એ સમાજનું રક્ષા કવચ છે આજે એ ખેતરની અંદર રહેલા ખૂણાની અંદર પણ કોઈને પણ આ સમાજના યુવાનને કે માં બેન દીકરીને કે કોઈને પણ હેરાન કરવો હોય તો સો વાર વિચાર કરવો પડે એમને ખબર છે કે આ ઠાકોર સેનાની વારે આવશે અને એ ઠાકોર સેના એ ઠાકોર સેનાની તોડવાની વાત કરો છો કોઈ નથી તોડી શકવાનું એટલે એવા સપના જોવાનું બંધ કરી દેજો અને હું બધાને કહું છું ખુલ્લા મને કહું છું અને મહેરબાની કોઈ ગોળના વાળા ના પાડો એ ચાહે બાવન બેતાલીસ પાલવી હોય ચુવાડિયા હોય બારીયા હોય તમામ એ તમામ કોણ છે તમામ આપણા છે અને સાહેબ પહેલી વાર આ સમાજ ઠાકોરના નામે ક્ષત્રિય ઠાકોરના નામે એક થયો છે તો આ એકતાને ટકાય રાખવાની જવાબદારી આપણી છે અને એમાં કોઈ વાળા નહીં ક્ષત્રિય ઠાકોરે એક જ પરિવાર અને પરિવારને કુટુંબ ભાવના પેદા કરી છે આ પરિવારને કુટુંબ ભાવના પેદા કરી છે જેને જે કરવું એ કરે પણ મેં જે પરિવાર બનાવ્યો છે ગુજરાતના બાર હજાર ગામડાઓનો આ સમગ્ર ગુજરાતનો આ કેવો પરિવાર બનાવ્યો છે કે કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો એના માટે આ સંગઠન બેઠું છે અને સાહેબ આ સંગઠનની સાથે તમામ સમાજો રહ્યા છે સાહેબ ઉત્તર ગુજરાતથી કર્યું રાજપૂત સમાજે રાજમણા કર્યા ત્યાંથી ચૌધરી સમાજ આવ્યો ત્યાંથી પાટીદાર આવ્યા ત્યાંથી દલિત આવ્યા ત્યાંથી મુસ્લિમ આવ્યા ત્યાંથી રાવળ યોગી સમાજ આવ્યા ત્યાંથી બજાણિયા સમાજ આવ્યા દેવી પૂજક આવ્યા સાહેબ ઠાકોર સમાજની સાથે અઢારે આલમ તમામ નાના મોટા રબારી ભરવાડ આહીર કેટલા બધા સમાજો નાના મોટા બધા જ સમાજો પંચાલ દરજી બ્રાહ્મણ કેટલા સમાજો ની નામ દઉં તમામ સમાજો આ સમાજની સાથે આયા મે મારા સમાજને એકલો પાડવા નથી દીધો મારા સમાજને એક કર્યો ને મારા સમાજની સાથે ગુજરાતના તમામ સમાજોને જોડવાનું કામ કર્યું મે એટલે આ તમામ સમાજો જ્યારે જોડાયા છે ત્યારે મારા યુવાનોને કહેવા માંગુ છું આ સમાજને એક કર્યો છે ગમે એટલા પ્રયત્ન કરો સાહેબ આ સમાજ અને આ સંગઠન ક્યારેય તૂટવાનું નથી અરે હું અલ્પેશ ઠાકોર જાતે જેને સંગઠનની સ્થાપના કરી છે હું જાતે તોડવા બેસ તોય સંગઠન નહીં તૂટવાનું કારણ કે આ વિચારધારા મૂકી છે મેં સાહેબ શરૂ કર્યું બનાસકાંઠા એ દાતા વડગામ અમીરગઢ પાલનપુર ડીસા લાખણી દાતા વાવ સુઈગામ બાબર દિયોદર કાકરે થરા ત્યાંથી રાધનપુર સમી વારાઈ સાતલપુર શંખેશ્વર ચાણસમા હારી પાટણ સરસ્વતી સિદ્ધપુર ત્યાંથી આ બાજુ ઊંઝા સતલાસાણા વડનગર ખેરાલુ વિસનગર વિસનગરની ઐતિહાસિક યાત્રાએ ત્યાંથી આયા મહેસાણા વિજાપુર બહુચરાજી કડી કડીની અંદર જે ચોટાણા કડીની અંદર ઐતિહાસિક યાત્રા ત્યાંથી કલોલ ગાંધીનગર દેગામ અને આવતીકાલે આણંદની અંદર જઈ રહ્યા છે ઘણું બધું આ સમાજે કરવાનું છે હજુ એટલે હજુ તો શરૂઆત કરી છે પહેલો જ પગથિયું ચડ્યા નથી ને ખેંચીને પાડી જ દો પણ મારા પગલા એટલા બધા ઢીલા નથી પગ દબાઈને નીકળ્યો છું મારા પગને ખસેડી નહીં શકું સાહેબ યાદ કરો જ્યારે જ્યારે કોઈ આગળ આવ્યો ને પાડી જ દો પણ મારા પગને પાડતા પહેલા મને ખેંચતા પહેલા મારા લાખો સિંહો છે મારી લાખો યુવાનો છે એમનો સામનો કરો પછી બીજું મારા સમાજની શૈક્ષણિક દિશા માટે હું હજુ પણ કહું છું મારા સમાજને કોઈ અવડી દિશા નહીં આપું મારા સમાજને આગળ હોવું છે તો મારા સમાજને શૈક્ષણિક સદ્ધર કરવો પડશે આ દેશના બંધારણમાં કોઈ એક જ્ઞાતિ માટે ક્યારે અનામત નથી આપી એમાં એના એના દાયરાઓ છે તો હું હું સ્પષ્ટપણે કહું છું કે ઓબીસી ની આવતી જ્ઞાતિઓનો સર્વે થાય અને સર્વે કરી વસ્તી આધારિત અનામત આપો અને એમાં આ તમામ લોકોની સર્વેના આધારે નક્કી કરો કે કોનો કેટલો સામાજિક શૈક્ષણિક ઉત્થાન થયો કેટલી શૈક્ષણિક રીતે આ લોકો આગળ આવ્યા કેટલો આમનો વિકાસ થયો અને વિકાસ ના થયો હોય તો એમને એ જ અનામતની નીતિની અંદર અલગથી વ્યવસ્થા અંદર કરો પણ કોઈ એક જ્ઞાતિને મને કોઈ સમજાવી દે કોઈ એક જ્ઞાતિને આખા દેશમાં આપી હોય હું આંદોલન કરવા તૈયાર છું પણ મારા સમાજને અવળી દિશા નહીં આપું મારે એમને શૈક્ષણિક સત્તર કરવા છે અને શૈક્ષણિક સત્તર કરીશ તો જ આ લોકોને કંઈક મળશે અને એટલે જ હું મારા સમગ્ર ગુજરાતના એ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ આણંદ ખેડા ભરૂચ સુરત નવસારી ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ અમરેલી રાજકોટ જામનગર જુનાગઢ કચ્છ આખા ગુજરાતના મારા ઠાકોર સેનાના યુવાનોને કહેવા માંગુ છું એક નારો ઉભો થયો છે જય વેલનાથનો એક નારો ઉભો થયો છે પાતીજી મહારાજનો એક નારો ઉભો થયો છે સદારામ બાપાનો એક નારો ઉભો થયો છે સમાજની એકતાનો એક નારો ઉભો થયો છે ભાઈચારાનો એક નારો ઉભો થયો છે વિકાસની ભૂખ સાથેનો અને ક્યારેય મંદ ના પડવા દેતા રાજનીતિ આ છે કાલ નહીં પણ એ રાજનીતિમાં આપણાને શું મળે છે એ અધિકારો એ આપણે લઈ આવવા પડશે રાજનીતિમાં સમાજ માટેની વિકાસની દિશા લઈ આવવી પડશે અને રાજનીતિમાં પાવર છે હું કે તમે કોઈને એક પાંચ રૂપિયાની મદદ કરી શકશું પણ જો સરકારની ઈચ્છાશક્તિ હોય તો એ પાંચસો કરોડ આપી શકે અને એટલે જ આપણે દિશાને પણ સમજવી પડે કેટલાક લોકો વાતો કરે છે એટલે આ ક્યાં આંખો ફૂટી ગઈ હતી તમારી જ્યારે બે હજાર સત્તરની અંદર રાજનીતિનો નિર્ણય કર્યો ત્યારે તો બધા બહુ વાહવાઈ કરી અને ખભે મળતા હતા એટલે પાંચ લાખ લોકો ગાંધીનગરમાં ભેગા થયા પચીસ લાખ લોકોને પૂછી નિર્ણય કરો છે અલ્પેશ ઠાકોરે વ્યક્તિગત નિર્ણય નથી કર્યો પણ આજે સાહેબ જો સરકાર બની હોત તો આ લોકો સાહેબ એ જ જગ્યાએ હોત સરકાર નથી બની એટલે આ બધી તકલીફો કરે છે પણ સાહેબ સંઘર્ષ સંઘર્ષ કરવો પડે સુખના સૌ સાથી હોય દુઃખમાં સંઘર્ષ કરીને આપણે એ દિશા લેવી પડે પણ જે કહેવા માંગુ છું એ સરકાર નથી બની એટલે સવાલો કરે છે સરકાર નથી બની એટલે આ બધા પ્રયત્નો કરે છે જે જે પણ જગ્યાએ કેસો થયા એ તમામ જગ્યાએ મેં વકીલો મોકલ્યા છે તમામ જગ્યાએ મેં આર્થિક મદદો કરી છે તમામ તમામ જગ્યાએ જગ્યાએ મેં મેં વકીલોની સાથે એ બધાની ચિંતા કરી છે મેં જે લોકો મારી સાથે આવ્યા કદાચ એક બે જગ્યાએ કે બે પાંચ જગ્યાએ હું કદાચ ના પણ પહોંચી શક્યો હોય પણ તમામ જગ્યાએ મેં મદદ કરી છે અને તમામ જગ્યાએ મેં તમામ જગ્યાએ મેં આ વાત કરી છે પણ મુદ્દો એ છે કે જે લોકો રાજનીતિની વાત કરે સાહેબ ક્યાં હતા તમે બે હજાર સત્તરમાં તમે જ બધા ક્યાં નારા કે આપણે આ જ કરવું પડે આ જ કર્યું તમારા જ કહેવાથી જે કંઈ નિર્ણયો કર્યા તમારા જ કહેવાથી જે બધું કર્યું અને પછી આ જે સવાલ કરો છો એક વર્ષ પછી એ વખતે પણ તમે અલ્પેશ ઠાકોરના પૂતળા બારેલા એ વખતે પણ અલ્પેશ ઠાકોરને તમે ભાંડેલું એટલે એક વર્ષ પહેલા પણ તમે જ્યારે ટિકિટ ના મળી ત્યારે ભાંડેલો અલ્પેશ ઠાકોરને ટિકિટના ઝઘડાઓમાં ના પડો સમાજની એકતાની વાત કરો સરકાર બની હોત તો બધું જ હતું નથી બની એટલે હવે બધા સવાલો છે પણ કાલે કદાચ સરકાર આવી જઈ તો અને અલ્પેશ ઠાકોર સરકારમાં આવ્યો તો સાહેબ બધું જ લેતા મન આવડે છે જ્યારે કોઈ નતું પૂછનારું ત્યારે પણ અને આજે સમાજને એક કર્યો છે તો એને જુદા કરવા માટે બધી તાકાત ભેગી કરો છો બહુ સ્પષ્ટ કહું છું હું હજુ પણ કહું છું મારા માટે મારો સમાજ પહેલો છે મારા સમાજ માટે જે કરવું પડે બધું જ કરીશું એને એમાં મને કોઈ નહીં રોકી શકે પણ જ્યારે સમાજ આટલો બધો એક થયો છે ત્યારે યસ હું એગ્રી છું કે આપણે વસ્તીના ધોરણે જેની જેટલી વસ્તી છે એના ધોરણે એને અનામત મળવી જોઈએ અને એના માટે જે કંઈ કરવું પડે આપણે બધા જ ભેગા થઈને ચર્ચા કરીને કરીશું અને એને યોગ્ય દિશા તરફ એ શક્ય છે જે શક્ય હોય એના માટે આપણે કામ કરવું પડશે પણ જ્યારે આપ વિનંતી કરું છું કે સાહેબ આ સમાજ પહેલી વાર એક થયો છે અને એક તડ કરવા માટે બહુ મહેનત લાગી છે જુદા કરવા માટે ગમે તે કોઈ પ્રયત્ન કરે એમ જુદી નહીં થાય અને સમાજ પણ એમ જુદો નહીં થાય એટલે જ હું આપને કહું છું મારા એક એક ગ્રામ સમિતિના પ્રમુખ એક એક ગ્રામ સમિતિના પ્રમુખોને કહી દઉં છું એક એક ગામમાં નવી નવી સભ્યો નોંધણી કરો બાર સેનાને મજબૂત કરો મહિલા સેનાને મજબૂત કરો યુવાનોની સેનાને મજબૂત કરો વડીલોને જોડો અને આ જે તાકાત બની છે માની લો આપણે કેટલું જીવવાના છીએ પાંચ દસ પંદર વર્ષ વધારે વધારે વીસ વર્ષ મોતનું કોઈનું નક્કી નથી પણ તમારે કેવો સમાજ તમારા લોકો માટે મૂકીને જવો છે એક વિકાસની ભૂખ લગાડનારો વિકાસની દિશા એક સમાજને મૂકીને જવો છે ભાઈ દારૂના અડ્ડા વિશાલ ઠાકોર તમે આઈજો બંધ કરાવી દો ને આઈન બંધ કરાવી દો એટલે ખબર પડે દારૂના અડ્ડા બંધ કરાવવાની વાત કરો છો પણ દારૂ બંધ કરી દો દારૂ બંધ કરાવવા માટેની વાત કરું છું કેટલા બંધ થાય એની વાત નથી પણ આખા ગુજરાતમાં એસી ટકા સમાજ વ્યસન મુક્ત થયો છે અને મારી નવી પેઢીને મારા યુવાનોને વ્યસન મુક્ત થઈને સમાજની એકતાને જે રીતે પકડી રહ્યા છે ને જે રીતે સમાજની એકતાની ભૂખ લાગી છે વ્યસન મુક્ત સમાજ થયો છે તમારે જેને જે કરવું એ કરે પણ મારે મારા સમાજને વેસન મુક્ત કરવો છે એટલે મારા સમાજના યુવાનોના ઉપર કેસ ખેંચાત મારી દીકરીના ન્યાય માટે મેં કાગળો પર લખ્યા છે અને મુખ્યમંત્રીશ્રીને પણ મળ્યો છું કે મારા યુવાનોને ઉપરના કેસ પાછા ખેંચાય આ મારા કોઈ યુવાનો ગુનેગાર નથી અને આજ નહીં તો કાલે એ અલ્પેશ ઠાકોર જ પાછા ખેંચાઈ શકશે અને ખેંચાઈશ ખાલી આડંબર નહીં હોય લડીશ તો તાકાતથી લડીશ કોઈ નમાલી રીતે નહીં લડું એટલે દેવચંદ ભાઈ એ જ વાત કરું છું કે સમાજની વિકાસ વાત કરું છું ત્યારે આટલો બધો એક થયો ત્યારે કોઈ ના આવ્યું અને સમાજની એક જુદો કરવા માટે ટાંટિયા ખેંચવાની વાતો એટલે મહેરબાની કરી હવે કોઈ પણ બાબતમાં કોઈ આવી કોઈ પ્રયત્ન કરે તો એનો જવાબ માગો એના સમાજ એક થયો છે તો આ એકતાની દિશાને પ્રવીણભાઈ બહુ સાચી વાત છે કે અઢાર વર્ષથી ઉપરના જે લોકો આપણા યુવાનો છે એમને જે ચૂંટણી કાર્ડ ના હોય તો તાત્કાલિક એની ચૂંટણી કાર્ડ કઢાવજો સાહેબ બીજા સમાજો પણ રાજનીતિ કરે છે રાજનીતિમાં જયારે રાજનીતિક પાવર નથી હોતા ને ત્યારે એ જોજો કે કામ શું કરે છે ટિકિટોની હવે ચર્ચા કરો છો દિનેશજી ઠાકોર જે લોકો મને કહો જે લોકો ને મેં જાતે કહેલું છે છે એક આ ત્યાં લડી નાખો નથી લડ્યું તો એના જવાબ માંગો આ સમાજ એક કર્યો છે કોઈની તાકાત નથી હું જોઈ રહ્યો છું બધાની કોમેન્ટો અને મને આનંદ છે કે આ સમાજ અને આ સમાજનો મારો એક એક દીકરો એક એક યુવાન મારા નાના ભૂલકાઓ અલ્પેશ ઠાકોર ઉપર મીટ મારી બેઠા છે તો અલ્પેશ ઠાકોર કોઈ પલાઠી બેહી બે નહીં જાય અરે પનાર ગામમાં પણ અલ્પેશ ઠાકોર જ ફોન કરે તો દેવેન્દ્રભાઈ અલ્પેશ ઠાકોર કોઈ એવા બનાવના જ્યાં ના હોય અને એટલે ખાલી ખાલી આ ગામમાં કેમ નતા એન પેલા ગામમાં કેમ નતા એના સવાલ ના કરો તમે શું કરવા માંગો છો અને મારો શું ફાયદો લઈ શકો એ જ વાત કરો જયેન્દ્રભાઈ જયેન્દ્રભાઈ પટેલ કહી રહ્યા છે કે ટોક ઓનલી ટોક ઓનલી એકતા ઓફ હિન્દુત્વ સાહેબ હું પણ હિન્દુ છું હું હિન્દુ છું અને હિન્દુ ધર્મનું મને ગર્વ છે ને હું હિન્દુ હોવાનું ગર્વ છે મને અને અમે તો એવા લોકો છીએ રક્ષી ક્ષત્રિય અમે ધર્મનું રક્ષણ કરનારા લોકો છીએ પણ અમે એવા લોકો છીએ કે હિન્દુ ધર્મ ક્યારે કોઈ બીજાનું લૂંટવાનું કે બીજાને મારવાનું નથી કહેતો માનવતાવાદી હિન્દુ છે આપણે બધા મને વસ્તુનો કે મારા હિતેશ પટેલે પણ કોમેન્ટ કરી છે તમામ લોકો સાહેબ પાટીદાર હોય રબારી ભરવાડ હોય આહીર હોય દલિત હોય મુસ્લિમ હોય ચૌધરી હોય બધા જ લોકો અરે ભાઈ વિશાલભાઈ ખોટી વાહિયાત ચર્ચા કરવાનું બંધ કરો વિસનગરની અંદર ઐતિહાસિક યાત્રા નીકળી છે એટલે ખોટી આવી કોઈ વાહિયાત ચર્ચા ના કરીએ બધા જ લોકો એક થયા છે ત્યારે નાની નાની બાબતોમાં અમારે અર્જુનસિંહ ધોળાસણથી જય હો અર્જુનસિંહ પ્લીઝ કમ બેક પાછા આવ અરે દિનેશભાઈ થોકોન કોન છોડો ને ભાઈ વીસ ટિકિટ ને પચીસ ટિકિટ આવી બધી ચર્ચાઓ વાહિયાત કરવાનું બંધ કરો આવે તો સારું અચ્છા મંજીભાઈ એટલે વિરોધ કરવાનું કારણ આપો મને કારણ આપો વિરોધ કરવાનું એટલે ખબર પડે ખાલી ખાલી શું કરવા સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરો છો ખાલી ખાલી સમાજને જુદો પાડવાના શું કરવા પ્રયત્ન કરો છો સમાજ એક થયો છે આ એકતાને ટકાઈ રાખો અને સાહેબ એ જ બતાવે છે કે અલ્પેશ ઠાકોર મને દસ મિનિટની અંદર આ અઠ્યાવીસો થી વધારે લોકો લાઈવ જુએ દસ લાખથી વધારે લોકો આ ફેસબુક લાઈવ જોઈ રહ્યા છે અત્યારે દસ લાખ થી વધારે લોકો ફેસબુક લાઈવ જોઈ રહ્યા છે આ શું શું બતાવે છે છે ઠાકોર કહેવા તો આજે તમને ગર્વથી કહું અલ્પેશ ઠાકોર જીવતા જીવત લડવાનો જ છે અને લઈ તો મારા સમાજ માટે મર્યા પછીની દુનિયા મને ખબર નથી અને સાહેબ આ સમાજને વેસન મુક્તિનું સપનું જોયું છે સમાજના ભાઈચારાનું સપનું જોયું છે કોઈ કોઈ જ ખરાબ નથી બધા સારા છે તો સારા હો તો સમાજની એકતામાં કામ કરો જુદા પાડવા માટે અને બહુ સપના હોય તો ઠાકોર ઠાકોર સેનાના કે સેનાનું નામ નામ રાખશો રાખો એટલે ખબર પડી જાય બધાને શું કરવા ઠાકોર સેના નામથી જ નામ રાખો છો નવા નામ મૂકી દો હાલમાં પણ ઠાકોર સેનાના ભરતા નામ રાખો છો લોકોને એવું છે કે અલ્પેશ ઠાકોર જે ચલાવે છે એ છે બહુ પેલું હોય કોઈ પણ મળતું હોય તો એનો વિરોધ ક્યારે ના હોવો જોઈએ પણ સાથે ઓબીસી એસસી એસટી ના માઇનોરિટીના જે ગરીબ લોકો છે એમના માટે પણ એમણે બધા વિચારવું જોઈએ જે અમીર છે જે સવર્ણ જાતિના છે એટલે આ અમીન ગરીબની ભેદ રેખા ક્યારે પૂરી થાય અસમાનતા ક્યારે જુદી થાય કે જ્યારે જે સુખી છે જે સક્ષમ છે એવા લોકો ગરીબ લોકોની ચિંતા કરે જે કમજોર છે એની ચિંતા કરે એટલે બળદેવભાઈ પ્રજાપતિ મને આનંદ છે તમે એવું કીધું કે તમે સારું કામ કરી રહ્યા છો આડેલી પણ બળદેવભાઈ ગરીબ લોકો એક થયા છે અને ગરીબ લોકો એક થયા હોય ત્યારે ગરીબ લોકોની એકતાને તોડવા માટેના કેટલાક લોકો પ્રયત્ન કરે છે આ એવા લોકો છે જેને હું ભાતીજી મહારાજનો નારો બોલ લગાવું જ્યારે વેલનાથનો નારો લગાવું મારા સદારામ બાપાનો નારો લગાવું કે જય ભીમનો નારો લગાવું કે જય સરદારનો નારો લગાવું કે જય હિંદનો નારો લગાવું એ નારો લગાવતા અટકાવવા માંગે છે એવા લોકોને કહું છું કે આ સમાજ વર્ષો પછી એ સમાજ એક થયો છે ત્યારે આ સમાજની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાનું બધાનું કામ છે એટલે જય માતાજી હોય જય ભવાની હોય કે જય કે જય હિન્દ હોય કે જય જય ગુજરાત હોય મારું કામ છે મારા સમાજ માટે જેની જોડે જવું છે એની જોડે જઈશું હિંમત સિંહ હું તમારી વાત થી સમજ છું અને કદાચ જો એવું હોય કે મારુતી કંપની એ મારા ઠાકોર સમાજના યુવાનો નોકરી નથી આપતી કે સ્થાનિક યુવાનો નોકરી નથી એ તો મારુતિ કંપનીની જઈશું અને જવાબ કે કે તમારા બાપાનો નથી મર્યાદામાં બોલું છું ત્યાં સુધી બરોબર છે અનિલસિંહ સિંહ રાઠોડ રાધનપુર ની અંદર ચૌદ હજાર ગામડાઓમાં ચૌદ હજાર લોકોના ગરીબ લોકોના મકાન મંજૂર કરાયા એક એક ગામમાં પાણી નર્મદાના પાણી એક એક ગામમાં પહોંચાડાયા મેં તમામ નવા રોડો મંજૂર કરાયા પ્રોટેક્શન મંજૂર પ્રોટેકશન ભાઈ તારું કયું ગામ છે અનિલભાઈ તને શું તકલીફ પડી એ મને કે રાધનપુરમાં પચીસ વર્ષથી જે વિકાસ થતો હતો એ વિકાસની શરૂઆત કરી અને અનિલસિંહ રાઠોડ મને નંબર આપ ભાઈ તારો એટલે મને ખબર પડે કે કયા ગામમાં છે ને તમને શું દુખે છે ખાલી ખાલી વાર્તા કરવા છો ચૌદ હજાર લોકોના મકાનો મંજૂર કર્યા મેં એક રૂપિયો કોનો નથી લેવા દીધો મેં તમામ ગામડાઓમાં જાતે રાતે વાગે વાગે ને પાણી આપવા માટે નીકળ્યો છું એટલે અનિલસિંહ રાઠોડ ગામ બેટા એટલે ખબર પડે મને ખાલી ખાલી વાહિયાત વાતો કરવા હોય છે જે કઈ ક્યારેય નથી થયું એવું કામ રાધનપુરની પાણીની લાઇન સ્પેશિયલ રાધનપુર માટે નવી લાઈન મેં મંજૂર કરાઈ છે જે અત્યારે નેવ્યાસી કરોડની મંજૂર થઈ છે અને એકસો આઠ કરોડ રૂપિયા મંજૂર થવાના છે રાધનપુરમાં પછી દરરોજ પાણી આવશે આજે પણ ત્રણ દિવસે આવે છે પેલા દસ દિવસે આવતું તો આજે ત્રણ દિવસે કરી નાખ્યું મેં રાધનપુરની ગટરો મેં સુધારી દીધી રાધનપુરના નવા રોડો બનાવી દીધા આ એક વર્ષની અંદર મેં રાધનપુરની કાયા પલટ કરવાનો પ્રયત્ન કર્યો છે અને હવે રાધનપુર વારાઈ સાતલપુર સમીમાં પાણી પીવાના પાણીની ક્યારેય તકલીફ નહીં પડે એ હું કરવાનો છું પણ અનિલસિંહ રાઠોડ કેમ ભાઈ જવાબ આપો નંબર આપો એટલે ખબર પડે ખાલી ખાલી ફાલતુ ચર્ચા કરવા આવી જાઓ છો અને તને અફસોસ થતો હોય તો મને કારણ આપ ભાઈ એટલે મને કમજોર નહીં સમજવો હું વિવેકી છું મને એક એક વ્યક્તિની ફિલિંગની ચિંતા હોય છે કોઈને મારાથી તકલીફ ના પડે દુઃખ ના પચે પટેલ જય ક્યાં ક્યાં ઘર ભેગા કરશો બેટા આ અલ્પેશ ઠાકોર છે ભાઈ આ કંઈ પેલા એ નથી એટલે તારો પણ નંબર આપ બેટા મારા આ ફેસબુક ને બીજાના ફેસબુક પેજ જેવું ના સમજવું કે અહીંયા ગમે તેમ બોલશે હું આભરી લઈશ કોઈ એવા ખરાબ કામ નથી કરતો હું કે તમારા જેવા કોઈ ફાલતુ હોય કોઈ અંદર કોમેન્ટ કરી જાય અને અલ્પેશ ઠાકોર એ સિંહોનો સેનાપતિ છે એટલે તું કઈ તો વાત કરવી જ નહીં બેટા નહીતર આમાં ઘણું બધું બીજું છે અને અનિલ રાઠોડ ક્યાં છે ભાઈ નંબર આપ ખાલી ખાલી ફાલતુ ચર્ચા કરે છે એટલે હવે જે કોઈ હોય એવા લોકોએ ઠાકોર દશરથજી સરપંચ તમે સરપંચ બન્યા છો ને એ ઠાકોર છે લોકો એમ કે નઈ લોકો એ જોઈ લો અરે ભાઈ રિસ્પેક્ટ જ આપું છું પણ ગીવ અને ટેક બંને હોય મને કોઈ રિસ્પેક્ટ નહીં આપે તો મને રિસ્પેક્ટ આપતા નહીં આવડતું ભાઈ

જે તાકાત આપી છે એમાં અનેક તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો જીત્યા છે ચાર હજાર થી વધારે સરપંચો આવ્યા સત્યાવીસ થી વધારે ધારાસભ્યો આવ્યા એટલે કોઈ ખોટી ચર્ચા પણ ના કરવી દશરથજી તમારું ગામ લખો એટલે હું તમને કહી દઉં અત્યારે મને તો એક એક ગામની ખબર છે કદાચ તમને તમારા ગામની નહીં ખબર હોય વિશાલ ઠાકોર નામ લખો વિશાળ ઠાકોર નામ લખો બેટા એક ને એક મેસેજ વારંવાર મોકલવાની જરૂર નહીં ખાલી ખાલી શું કરવા સમાજને આબરૂ બગાડો છો શું કરવા સમાજને આવડી દિશા આપો છો વર્ષો પછી જ્યારે સમાજ એક થયો છે ત્યારે સો ટકા પ્રભુલભાઈ કે સારું કામ કરે એમ જ આ તકલીફ પડતી હોય છે અને દરેક સમાજની ચિંતા મેં મને કહો વેશન મુક્તિ મેં એકલા ઠાકોર સમાજ માટે માંગી શિક્ષણ મેં એકલા ઠાકોર સમાજ માટે માગ્યું રોજગારી મેં એકલા ઠાકોર સમાજ માટે માગી ખેડૂતોના દેવા માફીની વાત કરી એકલા ઠાકોર સમાજ માટે વાત કરી તમે અમારા પ્રસ્તુત જો જુઓ અમે તમામ સમાજના ગરીબ લોકો માટે વાત કરી અને આ તમામ સમાજની એકતાની વાત કરી મેં પણ જે લોકોને માત્ર ખાલી સમાજને ગેરમાર્ગે દોરવો છે ઉશ્કેરવો છે સમાજને વેર વિખેર કરવો છે અને એમને ખાલી સમાજને ગેરમાર્ગે દોરવા માટેના જે પ્રયત્ન કરે છે એવા લોકોને જવાબ છે સાહેબ જે એકતા યાત્રા નીકળી એ એકતા યાત્રાએ સંદેશો શું આપ્યું તમામ સમાજો જોડાયા મેં કહ્યું ને કે તમામ સમાજો ઠાકોર સમાજની સાથે સાહેબ રાજપૂત હોય દલિત હોય મુસ્લિમ હોય આદિવાસી હોય રાવળ બજાણિયા પટેલ પાટીદાર પંચાલ સુથાર બ્રાહ્મણ અઢારે તમામ સમાજો જોડાયા તમામ સમાજોએ સ્પષ્ટ સંદેશો આપ્યો તમે એકતાની ભાઈચારાની વાત કરશો તો અમે તમારી સાથે છીએ અને એકતાને ભાઈચારાના પ્રેમના સંદેશાને તમામ લોકોએ વધાઈ લીધો ફરીથી આપ બધાને હું આમંત્રણ પાઠું છું પિંતુભાઈ ટાટા મોટર્સમાં રોજગારી નથી મળતી સો ટકા મને પર્સનલમાં કહેજો આપ હું સો ટકા એમાં આપની સાથે રહીશું પણ હું ફરીથી આપને કહું છું કે આ એક થયો છે સમાજ આ સમાજની એકતાને ટકાય રાખો સમાજનો જે ભાઈચારો છે ભાઈચારાને ટકાય રાખો અને આ સમાજની જે સાચી દિશા તરફ આગળ વધ્યું છે દિશામાં બધા જોડાવ આવતીકાલે આણંદમાં સવારે અગિયાર વાગે ઉમરેઠથી યાત્રા શરૂ થવાની છે એમાં પણ મોટી સંખ્યામાં બધા જોડાવ એ વિનંતી કરું છું ફરીથી સાહેબ એવા લોકોને તમે જવાબ માગજો કે વર્ષો પહેલાં સમાજ જુદો જુદો હતો એને એક કરવાનું કામ કર્યું મેં આ સમાજને સાચી દિશા આપવાનું કામ કર્યું સમાજની ઓળખ મેં આપી અરે અમેરિકા અને ઇંગ્લેન્ડ સુધી લોકો ઠાકોરને ઓળખતા થઈ ગયા ઠાકોર સેનાને ઓળખતા થઈ ગયા ઠાકોર સમાજને ઓળખતા છે પણ ઠાકોર સેનાને ઓળખે છે બધા દેશના કોઈ પણ ને ખૂણે જાઓ તો લોકો ઠાકોર સેનાને ઓળખે છે અલ્પેશ ઠાકોરને ઓળખે છે અમેરિકામાં પણ અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાને લોકો ઓળખે છે આજે લોકો એવું કહે છે કે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના ખૂબ સારું કામ કરે છે તો તમને શું પેટમાં દુખાય છે અને હા અમારે ખુદી કો કર બુલાંદિત હું શરૂઆતમાં કહેતો

સાહેબ જો અમારે રાજુભાઈ રાયકા કરીને છે કે અલ્પેશજી યુએસએમાં આવો તો શિકાગોમાં વેલકમ છે રાજુભાઈ હું શિકાગો આવીશ એ વખતે સો ટકા તમને જાણ પણ કરીશું અને મળીશ પણ કરો પણ સાહેબ આ હું કહેતો કે ખુદી કોકર બોલંદી તને આજે સાહેબ એક કહેવત સાચી પડી ગઈ કે આજે સાહેબ કંઈ પણ કરીએ તો લોકો પૂછે છે જમાનો પૂછપુછ કરે તમને બધાને એ અલ્પેશભાઈ શું કરવાના છે આ આ શું બતાવે છે આ બદલાવ છે આજે કોઈ પણ ઓફિસમાં જાઓ તો તમને ખુરશી ખેંચીને આપે છે તમને ચા પૂછે છે કે કામ છે આ આ બદલાવ છે મહેસાણાની અંદર જ્યારે પહેલી રેલી કાઢી ત્યારે આટલું જ આવ્યું હતું પેપરમાં ત્યારે પણ લોકો એવું કહેતા છે પેપરમાં કેમ નહીં હતું મેં વખતે કહ્યું હતું કે ચિંતા ના કરો એક દિવસ તમારી પાછળ લોકો દોડતા હશે અને ટીવીન પેપરમાં તમે જશો આજે એક પણ દિવસ એવો નથી હોતો જ્યાં ટીવીન પેપરમાં નહીં હોતા અરે ગાળો દેવા માટે લોકો યાદ તો કરે છે ને આજે ટીવી પેપરમાં આવો તલ્પેશ ઠાકોર વિરુદ્ધ બોલો તરત ટીવી પેપરમાં આવી જશો ઇઝી ગોઈંગ એટલે જેને પણ ટીવી પેપરમાં આવવાનો શોખ હોય તો એવા લોકોને કહેવા માગું છું કે ટીવી પેપરમાં આવવાનો જેને પણ શોખ હોય મારા વિરુદ્ધ બોલો તમને બધી છૂટ છે પણ સાચું બોલજો કારણ આપજો આજે સમાજમાં આટલી બધી જાગૃતિ લાવ્યા પછી સાહેબ તમે જો જાગૃતિ લાવવાને ખોટું કામ કહેતા હોય વેસન મુક્ત કરવાનું ખોટું કામ કહેતા હોય સમાજને શિક્ષણની જાગૃતિ લાવવા માટેનું ખોટું કામ કહેતા હોય રોજગારની દિશા આપવાનું ખોટું કામ કહેતા હોય સમાજને એક કરવાનું ખોટું કામ કહેતા હોય તો સાચું કામ કયું હમણાં અમે ઝીરો ડાઉન પેમેન્ટમાં ગાડીઓ આપી સાહેબ ચારસો ગાડીઓ બધાને આપી તો એવા લોકોને કહેવા માંગુ છું સારી રીતે મહેનત કરજો એક ગાડી તમને મહિને વીસ પચીસ હજાર કમાઈ આપશે તો એનો હપ્તો વ્યવસ્થિત ભરજો એ દસ બાર હજાર હોય એના કારણે તમારું પરિવાર સુખી થાય એની અપેક્ષા રાખું છું હું બહુ સ્પષ્ટ કહું મારે મારા સમાજના એક ગરીબ ઘરમાં અજવાળું કરવું છે મારા સમાજમાં પણ મારે ફેક્ટરીઓના માલિક જોવા છે મારે પણ ડૉક્ટર એન્જિનિયર જોવા છે મારે પણ મારી દીકરીને કલેક્ટર કે ડીએસપી જોવી છે દીકરાને કલેક્ટર કે ડીએસપી જોવો છે મારે પણ સલામ મારવાના શોખ છે આ તો જાગૃતિ કરવાની હજુ શરૂઆત થઈ છે ત્યાં જ ટાંટિયા ખેંચ કરે છે એવા લોકો બાજુ ધ્યાન ના આપશો હવે મારા સેનાના તમામ યુવાનોને કહું છું હવે જેને જે કરવું એ કરે જેને જેટલો વિરોધ કરવો કરે એ બાજુ ધ્યાન જ ના આપશો આપણે શું કરવા માગીએ છીએ અને આપણે કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છીએ એ જ વાત કરીએ હવે કોઈ વિરોધીઓનો પ્રચાર કરવાના બદલે એમને જે વિરોધ કરવો કરે અરે જેને જે ગાળો દેવી દે પણ હવે સેના શિક્ષણ તરફ ધ્યાન આપે વ્યસન મુક્તિ તરફ ધ્યાન આપે રોજગારી તરફ ધ્યાન આપે અને આ સમાજને સાચી દિશા તરફ લઈ જવાનું ધ્યાન આપે અને હવે આપણે સંગઠનને સાચી દિશા તરફ જરા જે લઈ લઈ ગયા છીએ એને વધારે મજબૂતાઈ ત્યાં આગળ લઈ જઈએ ફરીથી આ બધા પોણો કલાક મારી સાથે એક ધારા જોડાઈ રહ્યા દસ લાખ લોકો એક ધારા પોણો કલાક જોડાય સાહેબ મારા એકલામાં વધારે વધારે એટલે એટલે છે એનો ઓલ ઓવર ફિગર જોવા બહુ મોટી ફિગર થાય એ તમને ખબર પડશે પણ એક ધારે આટલા બધા જોડાઈ રહે આ શું બતાવે છે આ જ પ્રેમ બતાવે છે એટલે જેને જે કરવું એ કરવા રાખો ચાલુ રાખું પણ હવે તો શું બોલું સો ટકા કલ્પેશભાઈ જે બોલી રહ્યા છે કે આદિવાસીના આદિવાસીના પ્રશ્નો માટે કલ્પેશભાઈ હું અવારનવાર બોલ્યો છું અને હજુ પણ તમે જ્યાં મને કહેશો ત્યાં હું વાઈશ અને હું બોલીશ કારણ કે મારા માટે ગરીબની કોઈ નાત જાત ધર્મ નથી જ્યાં ગરીબ હશે જ્યાં બેરોજગાર હશે જ્યાં ખેડૂત હશે એના માટે હું લડવાનો હું ઠાકોર સંવાદનો છું મને ગર્વ છે પણ ઠાકોરની સાથે હું ગુજરાતી છું હું ભારતીય છું અને ગરીબો માટે લડવાનું હું ક્યારેય બંધ નહીં કરું એટલે સો ટકા હું આપની સાથે છું અને આપણે એક એવી કલ્પના કરવાની છે કે આપણે બધા અલગ અલગ જ્ઞાતિઓમાં વહેંચાયેલા હોય છે અલગ અલગ ધર્મોમાં પણ વહેંચાયેલા હોય પણ આપણે નક્કી કરવાનું છે આપણે કેવું ગામ કેવો તાલુકો કેવું ગુજરાત ને કેવો દેશ મૂકીને જવો છે જે દેશમાં ભાઈચારો હોય જે દેશમાં તમામ લોકો સુખી હોય જે દેશમાં તમામ લોકો પ્રેમથી રહેતા હોય આપણે કેવા દેશની કલ્પના કરવી પડશે દરેક પોતપોતાના સમાજની ચિંતા કરે પણ બીજા સમાજના દુશ્મન ક્યારે ના બનીએ બીજા સમાજનું છૂટવાની ક્યારે વાત ના કરીએ અને એટલે જ હું પ્રેમની ભાઈચારાની વાત કરું છું અને હવે જેને જે કરવું એ કરે આપણે કોઈએ આમાં કોઈની પણ અબ્બાસ હીરાની સો ટકાની વાત છે દારૂબંધી છે ને કોઈ એક દિવસનું કામ નથી આ સતત નિરંતર કરવું પડે અને કે મેં કહ્યું ને કે કેટલા અડ્ડા બંધ થયા એના કરતાં કેટલા લોકોએ છોડ્યું એ વધારે મહત્ત્વનું છે કારણ તમે દુનિયાના ખૂણામાં દાટી દો તો પણ જ્યારે લેનારો તો ક્યાંક રાજસ્થાન બોર્ડરે જતા રહે કોઈ મધ્યપ્રદેશ જતા રહે મારો મુદ્દો છે વેસનો છોડવા પડશે અને છોડવા માટે એમને એટલું જ આપણે ધ્યાન દોરવું પડશે કે તમારી પત્નીની ચિંતા હોય તમારા મા બાપની ચિંતા હોય તમારા દીકરા દીકરીની ચિંતા હોય અને તમારે સુખી થવું હોય તમારા પરિવારને સુખી કરવું હોય તો વ્યસન છોડવું પડશે અને એ જ કમલેશ કુમાર દલાલ બોલવા મર્યાદા ભાઈ નંબર આપો નંબર આપો કમલેશ કુમાર તમારી કમલેશ કુમાર ભાઈ દલાલ તમારી અટક છે તમે નંબર આપો અને જરા વિવેકથી આપણે વાત કરીએ મર્યાદામાં વાત કરીએ હું હજુ કહું છું હું રાજનીતિની લાલસાવાળો માણસ નથી સોમાની માણસ છું સ્વાભિમાની માણસ છું અને મારા ચહેરા પર પ્રેમ છે મારા ચહેરા પર સચ્ચાઈ છે પણ એટલી જ મારા ચહેરા પર ખુમારી પણ છે એટલે મહેરબાની કરી કોઈને મારાથી ખોટું બોલ્યું ગયું તો માફ કરશો પણ મારી માફી માગવી પડે એવા વાક્યો પણ ના લખશો નીરજ કાપડિયા એક થયો ભાઈ અમારે મુકેશજી અરવલ્લીથી કમલેશભાઈ સોરી કેટીએસ આઈટી સેલ અમારું અમારું આઈટી સેલ સાહેબ અમારી ગ્રામ સમિતિ મજબૂત અમારી તાલુકા સમિતિ એટલી જ મજબૂત અમારો ગ્રામ સમિતિમાં એક એક ગામમાં એક એક સિંહ અને એવો ઈમાનદાર નેતા બેઠો છે કદાચ મારો ગ્રામ સમિતિનો પ્રમુખ એ મારો પણ સેનાપતિ છે મારાથી મોટો મારો ગ્રામ સમિતિનો પ્રમુખ છે પછી મારો તાલુકા સમિતિ પછી મારી જિલ્લા સમિતિને છેલ્લે હું આવું છું સાહેબ મારી આઈટી સેલને કેટલા વખાણ કરું કોઈ એક મેસેજ કે કોઈ એક વાત એને જ્યારે મુકાય છે ત્યારે એ વિધિન એક કલાકમાં લાખથી બે લાખ સુધી પહોંચે છે એટલે મારી એ આઈટી સેલને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારી સોશિયલ આર્મીને મારા તમામ યુવાનોને બે હાથ જોડીને અપીલ કરું છું હવે આપણે આપણા સંગઠનની ચર્ચા કરીએ આપણે સંગઠને શું કર્યું અને હવે શું કરવા માગીએ છીએ એવા વિચારો જ વ્યક્ત કરીએ જે વિચારોથી સમાજને કામ આવે સમાજમાં ખૂબ બદલાવ આવે સો ટકા ઠાકોર સંજયભાઈ આપણે ઇન્સ્ટિટ્યૂટ પણ બનાવવી પડશે ધીરુજી ઠાકોર તમારું પતે પછી ખાવાનું બેસવાનું હું ભૂખ્યો છું પણ આપણા સંગઠનની જ ચર્ચા કરીએ વિરોધ નો જવાબ કે ના પડીએ તમારું ગામ પણ મને મને કહેજો તો આનંદ થશે તમે આટલી અમેરિકામાં બેઠા બેઠા રાજુ આટલી બધી લાગણી બતાવી હું આભારી છું કે તમારા લાયક કોઈ પણ કામ હોય હું સો ટકા રાજુભાઈ મને મારા પર્સનલમાં તમારો નંબર મૂકજો હું આપને સંપર્ક કરીશું પંચમહાલ જિલ્લો અમારા મિતેશ ઠાકોર ખૂબ મજબૂતાથી આગળ વધારી રહ્યા છે મિતેશ ઠાકોરને એમની દીકરી માટે પણ ખૂબ ખૂબ અભિનંદન મારા યુવાનોને ફરીથી કહું કોઈની પણ વિરોધમાં હવે આપણે બોલ્યા કરતા આપણા અઢાર તમામ ગોળ એટલે જે બાવન બાવન બેતાલી પાલવી કે ચુવાડિયા કે બારિયા કોઈ પણ જે આપણા ગોળ છે જાગીદાર જે કંઈ આપણા ગોળો છે બધાની એકતાની વાત કરીએ અને આપણું સંગઠને શું કર્યું અને હવે શું કરવા માગીએ છીએ આની જ ચર્ચા કરીએ હવે વિરોધમાં આપણો ટાઈમ નથી બગાડવો આપણો સમાજ આપણી બાજુ ખૂબ મીટ માંડીને બેઠો છે અમારે શંભુભાઈ દેસાઈ પણ અમારા બાહોશ બોલી રહ્યા છે પણ સમાજને ખૂબ અપેક્ષાઓ છે આપણે હવે સમાજને ઉપયોગી થાય એવા કામો કરીએ સમાજની જાગૃતિ સમાજના અધિકારો જે મળી રહ્યા છે અધિકારો તરફ લઈ જઈએ આજે હવે આઠ મિનિટ બાકી છેલ્લે એક્ઝેક્ટ થઈએ પહેલી વાત તમારી વચ્ચે એકલા એક કલાક ક્યાં જતો રહ્યો ખબર જ ના પડી પણ ફરીથી આપને વિનંતી કરું કે આપણે આપણા સંગઠન જે કામ કરી રહ્યું છે વિચારધારા વેસન મુક્તિની શિક્ષણની રોજગારી એને જ આગળ વધારીએ અને સમાજનો ભાઈચારો એક કુટુંબ ભાવના જે પેદા કરી છે અરે ભાઈ ક્યાં કોઈને ખબર હતી કે કોતરવાડા ક્યાં આવ્યું કે બનાસકાંઠા ક્યાં આવ્યું પાટણ ક્યાં આવ્યું કે જુનાગઢ જામનગર કચ્છ ક્યાં આવ્યું અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમરેલી આણંદ ખેડા અમદાવાદ ગાંધીનગર કેટલી બધી જગ્યાએ આખા ગુજરાતમાં એક પરિવાર બનાવ્યું તમામ જગ્યાએ ઠાકોર સેના છે આ ઠાકોર સેના બનાવવા માટે ખૂબ કામ કર્યું છે એટલે એ જે કામ બન્યું છે સો ટકા અર્જુનસિંહ આપની લાગણી અને આપને ખૂબ સારી રીતે હું બોલાવીશ અને સન્માનજનક રીતે આપને હું આવકારું છું મારું સપનું છે દરેક તાલુકાઓમાં આપણી એકાદ છાત્રાલય હોય દરેક જિલ્લાઓમાં સ્કૂલ કોલેજ હોય આપણું ઇન્સ્ટિટ્યૂટ હોય આપણા ભરતી તાલીમ સેન્ટરો હોય મારું આ સપનું છે ને એ સપનું હું પૂરું કરીશ ત્યાં સુધી મરીશ પણ નહીં કારણ કે મારું સપનું છે કે મહેન્દ્રભાઈ કચ્છથી બોલી રહ્યા છે આભાર મારું સપનું છે કે આ સમાજને એની ખુદની સ્કૂલ કોલેજ છાત્રાલય ઇન્સ્ટિટ્યૂટ એની પોતાની તાલીમ સેન્ટરો આ બધું જ આપવું પડશે અને એના માટે જ્યાં જે કરવું પડે હું બધું જ કરીશ અને એના માટે હું ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યો છું જનક સિંહ અરે હું તમારા બધાના નામ લઉં દિલીપ ઠાકોર સો ટકા આધરજ હું આવીશું દિલીપભાઈ દેગામ શહેર સંગઠન અમારું

વિક્રમભાઈ સો ટકા હું તમારી વાત થી સંમત છું હું ગરીબ માટે લડું છું પણ ઠાકોર સમાજ એ ગરીબ છે ઠાકોર સમાજ માટે લડું છું સાથે મેં બ્રાહ્મણ સમાજની પણ વાત કરેલી છે મેં દલિત આદિવાસી સર્વ સમાજની વાત કરી છે હું તમામ સમાજો માટે લડી રહ્યો છું એટલે તમે હું એવું ના માનતા કે હા હું ઠાકોરની ચિંતા કરું છું પણ સાથે એ તમામ ગરીબની ચિંતા કરું છું મેં કોઈ સમાજનો વિરોધ કરવો એ મારો એજન્ડા નથી એટલે આપની વાતથી હું સમજ છું પણ આપ પણ જો આ સમાજનો વિકાસ કરવા માગતા હો ગરીબનો વિકાસ કરવા માગતા હો તો અમારી સાથે જોડાવ આપને આવકારીશું એ આર અસમાડી અસામાડી મેક્સ ખંડોરિયા ધાંગધ્રા તાલુક તાલુકાનું રાજપર ગામના એંસી ટકા લોકોએ દારૂ છોડ્યો ઠાકોરસિંહના લીધે થેન્ક્સ ભાઈ ત્યારે આવું આવા સમાચારોથી એંસી ટકા લોકોએ દારૂ છોડ્યો એનાથી અમને મને હિંમત મળતી હોય છે અને અમે જે કામ કરી રહ્યા છીએ એ બહુ લાંબી પ્રોસીજર છે અને એમાં રાજુભાઈ તમે જ્યાં કહેશો દારૂ જ્યારે વ્યક્તિગત કોઈ છોડતા હોય છે ત્યારે અમને આનંદ થતો હોય છે અને એ યાર આશા નાની ઉંમર આમ તો નાની ઉંમર છે પણ મારો ધર્મ માનવ ધર્મ છે માણસ માણસથી ચિંતા કરીશું આપણે જે કોઈ માણસની તકલીફ હોય એને આપણે નહીં જોઈ શકીએ તો જ માણસેથી વધારે મોટો કોઈ ધર્મ નથી માનવતાના ધર્મ ઉપર કામ કરવું પડશે મારો ડોગી છે લિયો સાહેબ જ્યારે ઘરમાં જોઉં ત્યારે એની સામે બહુ હેતથી જોતો હોઉં છું જો મારા પ્રાણીની પણ હું તકલીફ ના જોઈ શકતો હોય કોઈ માણસની તકલીફ તો જોવાની વાત જ નથી વિશાલ દેસાઈ વિશાલભાઈ દેસાઈ પણ સપોર્ટ કરે છે એવા તમામ સમાજના યુવાનોને કહું છું જ્યાં માનવતા અને ગરીબી માટે કામ કરું છે પ્રજાપતિ અભિપ્રાય તો હું હમણાં નહીં આપું પણ આ બધા જે રીતે સમર્થન કરી રહ્યા છો મને આભ આનંદ છે અને એકત્રીસો લોકો કન્ટિન્યુ એક કલાકથી બેઠા છે એટલે એકત્રીસોની સાથે એને મલ્ટિપ્લાય કરો ત્યારે દસ લાખ લોકો થાય સાહેબ આથી વિશેષ કઈ વાત શકે ભાઈ અમારે જીબાજી નામથી કોઈ ખોટા મેસેજ કર્યા હોય એવું હોય અમારા એ ક્યારે જીબાજી એ મારી તાકાત છે મારા તમામ પ્રમુખો એ ચાહે અમારે દીડી જાલેરા હોય કે અમારા રામજીભાઈ હોય અમારે તમામ કેટલા નામ તો આમ તો બધાના નામો લેવા પડશે એટલે માફ કરશો મારા તમામ જિલ્લા પ્રમુખો મારા તમામ પ્રદેશના હોદ્દેદારો મારા તમામ તાલુ જિલ્લાના તાલુકાના હોદ્દેદારો મારી ગ્રામ સમિતિઓ આ બધા મારી તાકાત છે અને એના કારણે રાહુલભાઈ રીબડિયા આ પાટીદાર તમે જે કહો છો કે અમારા લાયક કંઈ કામ હતું મારા લાયક કંઈ પણ હોત રાહુલભાઈ મને કહેજો મોડાસા આપણો ક્રાંતિ છે આપણો મારો એક નાનો ભાઈ આપણો પ્રથમ પ્રમુખ એ મોડાસા સાહેબ હાર્ટ એટેકથી ડેવલોપ પામ્યા સાહેબ ખૂબ બાહોશ અને ખૂબ ઈમાનદાર એની ખોટ એ ક્યારે નથી પુરાવી મારાથી બનતી બધી મદદ કરી જ એના પરિવારને હું કરવાનો છુપાય એનાથી મારો ક્રાંતિ પાછો નહીં આવે એના સદગત આત્માને પણ શાંતિ મળે મહેશ ઠાકોર અમારે દીતા શણથી કે જીતના બી જોર લગ અમારી નાકરાવાડી અમારા યુવાનો વિશ્વ મુક્ત થયા છે ખૂબ ખૂબ આભાર વિકાસ રબારી જય હો રાજેન્દ્ર બારીયા અમારા યાસીન પટેલ હરીશ ઠાકોર દિનેશ જવાનજી છગન ઠાકોર ધીરુજી ઠાકોર વિષ્ણુજી અમારે રાધનપુરથી રજવાડી કોઈટા હરીશ ઠાકોર મથુર ઠાકોર ધુવા એડવોકેટ ઝાલા વિપુલ ઠાકોર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરીથી આપની વચ્ચે દસ પંદર દિવસમાં આવીશ પણ આપને કહી દઉં હું જે કંઈ કરું છું એ મારા સમાજ અને મારા સમાજની સાથે ગરીબ સમાજના લોકોના વિકાસ માટે કરું છું એ ચાહે શિક્ષણની વાત હોય રોજગારની વાત હોય વિશ્વમુક્તિની મુક્તિની વાત હોય આ લોકોના માટે જે કંઈ કરવું પડે જે

ગરીબની જે પરિભાષા છે તમામ ગરીબોના વિકાસની વાત કરીએ ને ગુજરાતની એકતાની વાત કરીએ દેશની એકતાની વાત કરીએ ભાઈચારાને સદભાવનાની વાત કરીએ એ જ વિનંતી સાથે વિન્મો ચોસ્તું જય જય ગરવી ગુજરાત જય હિન્દ